नमस्कार दोस्तों, मैं प्रशांत अंबाजा तमामनो हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण नंबर 7 विज्ञान में एकम कसोटी जो ऑगस्ट महीना में जो आप गुजरात सरकार द्वारा एकम कसोटी ले विज्ञान पेपर सोल्यूशन आप जुवा जो खूब सरल भाषा में खूब टूंकी रीत में तमने अँ आपेलू है। तब पूरा वीडियो जोशो और वीडियो ने लाइक आपवानुं, चेनल ने जो सब्सक्राइब करवानुं बाकी हो तो झड़पथी सब्सक्राइब करशो। तो आपने पहलो सवाल आ रीतनो पूछायेलो के मने ओळखो, एटले के नीचे दर्शावेल आकृति ए बी सी मूळाक्षर वडे दर्शावेल दांतने तेना देखावना आधारे ओळखवाना छे के ए बी अने सी ए कया प्रकारना दांत छे। तो ए दांत छे ते आपणे कई कहेवामां छे, मोटी दाढ तरीके ओळखवामां छे, एटले ए दांत छे ते मोटी दाढ छे। बी दांत जे छे ते छेदक दांत तरीके ओळखाय छे अने सी दांत जे छे ते अग्र दाढ तरीके ओळखाय छे। એટલે આ થયો તમારો પહેલા પ્રશ્નનો પહેલો જવાબ। હવે બીજો જોઈએ તો તમને સવાલ પૂછ્યો કે મારો ઉપયોગ સાડી બનાવવા માટે થાય છે અને હું પ્રાણીમાંથી પ્રાપ્ત થાઉં છું, એટલે કે તે વસ્તુનું નામ લખવાનું છે। તો તેનો જવાબ શું આવશે? રેશમ। રેશમ છે તે સાડી બનાવવા માટે થાય અને પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે। ત્રીજું કે મારો ઉપયોગ સ્વેટર બનાવવા માટે થાય છે અને હું પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે, તો તેઓ વસ્તુનું નામ શું આવશે? તો કે ઘેટાની રૂવાટી, એટલે કે ઊન પણ આવશે, એટલે કે ઊન અથવા તો ઘેટાની રૂવાટીનો ઉપયોગ સ્વેટર બનાવવા માટે અને પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે। આ થયો પ્રશ્ન નંબર 1। હવે પ્રશ્ન નંબર 2 તમને શું કહે? પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડવાના છે। એટલે પહેલું કે નીચે દર્શાવેલા ગુણધર્મો કાર્યને ધ્યાને લઈને ઉષ્માના સુવાહક પદાર્થના ગુણધર્મ અને કાર્યને અલગ કરવાના છે। એટલે ગુણધર્મ કયો દર્શાવેલો છે અને કાર્ય શું છે તે તમારે લખવાનું છે। તો પહેલો સવાલ, ઉષ્માનું પ્રસરણ એક છેડાથી બીજા છેડા તરફ ક્રમશઃ થાય છે, એટલે આનો મતલબ કે આ તમને ગુણધર્મ દર્શાવે છે, એટલે જવાબ શું આવશે? તે ગુણધર્મ છે। બીજું, રસોઈ બનાવવાના વાસણના હાથા બનાવવામાં, એટલે કે હાથા બનાવવામાં ઉપયોગ થાય છે, એટલે કે આ જે વાક્ય છે તે આપણને ઉપયોગ કાર્ય માટે આપેલું છે, એટલે શું આવશે? કાર્ય। ત્રીજું, રસોઈ બનાવવાના વાસણ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, એટલે આ પણ શું છે? એક પ્રકારનો ઉપયોગ થયો, એટલે કે તેનો પણ જવાબ શું આવશે? કાર્ય આવશે। ચોથો સવાલ, ઉષ્મા આપવા છતાં ઉષ્મા એક છેડાથી બીજા છેડા તરફ પ્રસરણ પામતી નથી, એટલે આ એક પ્રકારનો ગુણધર્મ થયો, એટલે આનો જવાબ શું આવશે? ગુણધર્મ। એટલે અહીં આપણે જે સવાલ આપ્યા તેના ગુણધર્મ કે કાર્ય દર્શાવે તે તમારે લખવાનું હતું। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। તમને બે આકૃતિ આપેલી છે કે થર્મોમીટરની આકૃતિ જોઈ કયું પ્રયોગશાળાનું થર્મોમીટર છે અને કયું ક્લિનિકલ થર્મોમીટર છે તે તમારે દર્શાવવાનું છે। તો પહેલી જે આકૃતિ છે તે પ્રયોગશાળાનું થર્મોમીટર છે અને બીજી આકૃતિ જે ખાંચવાળી છે તે ક્લિનિકલ થર્મોમીટર દર્શાવે છે। પ્રશ્ન નંબર 2નો ત્રીજો વિભાગ, એટલે કે સેક્શન છે કે નીચેની આકૃતિમાં કયા પ્રકારના પ્રાણીનું પાચન તંત્ર છે તે તમારે નામ નિર્દેશ કરવાનું છે। તો આવું જે પાચન તંત્ર છે તે વાગોળનારા પ્રાણી, એટલે કે ગાય ભેંસ છે તે બધા પ્રાણીઓમાં તમને આવું પાચન તંત્ર જોવા મળે છે, જે એક માર્ક્સમાં તમને પૂછાયેલું છે। હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ જઈએ, તો કે પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મ લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરવાના છે। એટલે વર્ગીકરણ, એટલે કે તમને જે ગુણધર્મ આપ્યો છે તે સ્વાવલંબી છે, પરાવલંબી કે મૃતોપજીવી, એમ ત્રણ પ્રકારના સજીવમાંથી કયું આવશે તે તમારે લખવાનું છે। તો પહેલો સવાલ, વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ક્ષારોનો ઉપયોગ કરીને હરિતકણની મદદથી પોતાનો ખોરાક તૈયાર કરે છે। એટલે આજે છે તે વનસ્પતિ જાતે ખોરાક બનાવે, એટલે સ્વાવલંબી આવશે, એટલે જવાબ શું આવશે? સ્વાવલંબી। બીજું, પોતે ખોરાક બનાવી શકતા નથી પરંતુ વનસ્પતિ દ્વારા તૈયાર થયેલા ખોરાક પર આધાર રાખે છે, બીજા ઉપર આધાર રાખે, એટલે શું આવશે? પરાવલંબી, એટલે જવાબ શું આવશે? પરાવલંબી। ત્રીજું, મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોતાનો ખોરાક મેળવે છે, એટલે બીજામાંથી, અને મૃતોપજીવી, એટલે મૃત સડી ગયેલા, એટલે કયું આવશે? મૃતોપજીવી આવશે। ચોથું, ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મોટે ભાગે ઓક્સિજન વાતાવરણમાં ભળે છે, એટલે વનસ્પતિ જે ખોરાક બનાવે ત્યારે વાતાવરણમાં ઓક્સિજન મિશ્ર કરે વનસ્પતિ કેમાં આવશે? સ્વાવલંબી, એટલે જવાબ શું આવશે? સ્વાવલંબી। પાંચમું, કે આ પ્રકારનું પોષણ ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં ઘણી વસ્તુઓને ખરાબ કરે છે, એટલે તે શું આવશે? મૃતોપજીવી, સડી જાય એટલે મૃતોપજીવી। એટલે આ બધા એક એક માર્ક્સના સવાલ તમને પૂછાયેલા હતા, તેના જવાબ આ રીતે આવશે।
હવે આપણે પ્રશ્ન નંબર 4 છે કે ઘટનાને પ્રક્રિયા આપણે સમજાવવાની છે એટલે તમને પ્રવૃત્તિ આપેલી કે મીણબત્તીની જ્યોતની બાજુમાં હાથ રાખીને તેના કરતાં મીણબત્તીની જ્યોતની થોડે ઉપર હાથ રાખીએ તો વધુ ગરમીનો અનુભવ થાય છે તે ઘટના સમજાવવા તો તેના માટે આપણે સાધન સામગ્રી મીણબત્તી લઈ લે એક મીણબત્તી સ્ટેન્ડ પર મૂકીને સળગાવવાની છે તમારો એક હાથ મીણબત્તીની જ્યોતની સહેજ દાજી ન જાય તે રીતે રાખવાનો અને બીજો હાથ છે તે બાજુમાં એટલે આ બાજુમાં એક હાથ ઉપર અને એક બાજુમાં રાખવાનો છે સો તમારે બંને હાથમાં સમાન રીતે ગરમી અનુભવે છે તો જવાબ આવશે ના તો કેમ તો અવલોકન જ્યોતની ઉપર ગોઠવેલો હાથ વધુ ગરમી અનુભવે છે ઉપરનો ભાગ જે ઉપરનો હાથ છે તે વધુ ગરમી અનુભવે છે અને બાજુમાં રહેલો હાથ ઓછી ગરમી અનુભવે છે એનું કારણ છે કે ઉષ્મા જે ગરમ થાય એટલે પાતળી બનતી વરાળ ઉપરની તરફ જાય એટલે ઉપરનો હાથ તમને વધારે ગરમ લાગે એટલે આ જે ઘટના છે તે ઉષ્મા નયનની રીતથી ગરમ થાય એટલે હવા ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે હવે આવે છે પ્રશ્ન નંબર 2 કે મનુષ્યમાં પાચનની પ્રક્રિયા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આ સવાલની અંદર તમારે આકૃતિ ડ્રો કરવાની છે પાચન તંત્રની જેની અંદર વિવિધ ભાગો આવેલા છે હવે તેનું વર્ણન આપણે આકૃતિ ઉપરથી લખવાનું કે આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ અને અપાચિત ખોરાક આપણે મળ સ્વરૂપે બહાર કાઢીએ છીએ હવે એમાં બીજું હશે કે ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે મુખ ગોવાથી શરૂ થાય ક્યાંથી શરૂ થાય છે મુખ ગોવાથી અને મળદ્વાર દ્વારા અંત પામે છે હવે તેની અંદર કયા કયા ભાગ આવેલા તે લખવાનું કે તેમાં મુખ ગોવા એટલે શરૂઆતથી સ્ટાર્ટ કરી મુખ ગોવા પછી અન્નનળી પછી આવે છે જઠર પછી આવે છે નાનું આંતરડું પછી આવે છે મોટું આંતરડું અને મળદ્વાર આ મુખ્ય અંગ છે અને શું આ ખૂબ જ એટલે કે હજી તેમાં અલગ અલગ બધી નળીઓ એટલે કે નલિકાઓ છે કે આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળીની રચના કરે છે ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થયા દરેક અંગમાંથી પસાર થયા અને ત્યારે તેનું પાચન થતું રહે છે જઠર આ જે જઠર છે તે જઠર અને નાના આંતરડાની દિવાલના અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ છે પછી યકૃત છે પિત્તાશય છે સ્વાદુપિંડ છે આ બધી ગ્રંથિઓમાંથી પાચક રસ આવે છે જે ખોરાકનું પાચન કરે છે અને આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં શું એટલે કે ખોરાકના મોટા કણોનું પાચન કરે છે અને પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ ભેગા થઈને પાચન તંત્ર આખું બનાવે છે એટલે આ રીતનો તમારે જવાબ આવશે હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચેના પ્રશ્ન જવાબ આપવામાં પહેલું છે લીલા રંગ સિવાયના રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવી શકે છે તે કેવી રીતે નક્કી થશે તો પર્ણના જે ભાગ લીલો નથી તે પણ હરિદ્રવ્ય ધરાવે છે લાલ કથ્થઈ અને તેમાં બીજા રંગ રંજક દ્રવ્યો જે લીલા રંગને શું કરે છે ઢાંકી દે છે એટલે આ જે અલગ અલગ રંગના તમને પર્ણ જોવા મળે છે તેમાં બીજા રંગના રંજક દ્રવ્યો હોય છે આથી લીલો રંગ તેના ઉપર ઢંકાઈ જાય છે અને આથી તે બીજા રંગના પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને તેનો રંગ પણ કેવો હોય છે અલગ અલગ હોય છે કારણ કે તેની વૃદ્ધિ થતી હોય છે એટલે આપણે તેના અંદાજે લખી શકીએ કે તે રંગ તે લીલા રંગ સિવાયના પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે હવે આપણે બીજો સવાલ જોઈએ કે રેશમ બનવાની પ્રક્રિયા જણાવો તો સૌપ્રથમ કે માદા રેશમનું પતંગિયો એક જ વાર અનેક ઈંડા મૂકે છે આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટી અને કાગળ ઉપર સંગ્રહ કરવામાં આવે છે પછી આ રેશમના કીડા પાળનારને વેચવામાં આવે છે જે ઈંડા છે તે રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન અને ભેજના વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે ઈંડાઓને એવા અનુકૂળ તાપમાને રાખવામાં આવે કે જેમાંથી ડિંભ બહાર નીકળે ડિંભ એટલે કે ગર્ભ બહાર આવે ત્યારે તે સેતુના ઝાડ ઉપર નવા પાંદડા ઉપર આવવાનો સમય થયો ડિંભ જેમને રેશમના કીડા કે કેટરપિલર કહેવાય તે રાત દિવસ સેતુના પાંદડાને ખાઈને ખૂબ મોટા થતા જાય ડિંભને સેતુના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખી દે છે આમ 25-30 દિવસ સુધી આ રીતે કીડાઓ ખાવાનું બંધ કરી દે પછી અને વાંસની ટ્રેના નાના ખાનાઓમાં તે જતા રહે ત્યાં રેશમના તાર વીંટીને કોસેટો બનાવે શું બનાવે છે કોસેટો અહીં ટ્રેના નાના કે ડાળીઓમાં રાખવામાં જેને કોસેટાઓ તેમાં ચોંટી જાય કોસેટાઓ ઉકળતા પાણીમાં નાખવામાં આવે આથી રેશમના તાર છૂટા પડી જાય અને તેને કાતીને રેશમના દોરા બનાવવામાં આવે છે અને તેને વણીને રેશમનું કાપડ બનાવવામાં આવે છે એટલે આ રીતે રેશમનું કાપડ બને એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં અને આવી જ રીતે બીજા બધા પણ
એકમ કસોટીના અને એક્ઝામના પેપર સોલ્યુશન અમે મૂકીએ છીએ, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ધન્યવાદ.